દાંતાની આંગણવાડીની બહેનોએ કર્યો હોબાળો. સુખડીના બિલો મંજૂર ન થતા આંગણવાડી કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ. 18 માસથી બિલ અટકેલા હોવાથી આંગણવાડી કાર્યકરોની હાલત છે કફોડી. જો તત્કાલ બિલ નહીં ચૂકવાય તો આંગણવાડી બહેનો કરશે ભૂખ હડતાલ. સુખડીના તમામ આધાર પુરાવા રજૂ કરવા છતાં બિલો કર્યા નથી પાસ. આખરે બિલ મંજૂર ન થતાં બહેનોએ સાજિયા લઈ નોંધાવ્યો વિરોધ. આંગણવાડી બહેનોને હર સમયે હેરાન કરાતી હોવાનો જાહેરમાં થયો આક્ષેપ. મીડિયામાં વાત રજૂ કરશો તો છૂટા કરવાની ચીમકી અધિકારીઓ આપતા હોવાની વાતનો કાર્યકરોએ કર્યો આક્ષેપ. અહેવાલ સાહિર મેમણ દાતા. और इनकी ये रजूआत थी कि वो 11 महीने से अपने खुद के पैसों से बच्चों को, जो आंगनवाड़ी के जो लाभार्थी बच्चे हैं, उनको सुखड़ी व नाश्ता बनाकर खिला रहे हैं. पर 11 महीने से उसका उन पेमेंट अटका हुआ है, और पेमेंट अटका हुआ है इसलिए उन्होंने ये यहाँ तक जाने की चिमकी उच्चार दी है. तो यहाँ तक प्रश्न लंबा न हो, और जो भी अधिकारी संलग्न है वो इनकी विनती ध्यान पर ले, और आगे की कार्यवाही जो हो रही है वो करने की मुझे मैंने उनको विनती की है. और अगर इस बात का सोल्यूशन यहाँ पे नहीं होता है तो हम डिस्ट्रिक्ट में भी जाएंगे. બેનો સુખડી જે બનાવે છે પોતાના ખર્ચાથી, પણ આજ દિવસ સુધી બેનોને મળ્યા જ નથી. અને બેનોએ પહેલા 1-2 મહિનાને મળ્યા, પછી પેલા 11 મહિના થઈ ગયા, પણ હજી સુધી કોઈ બીજો એમને મળ્યા જ નથી. બેનોએ વાત જોઈ, પછી એ બેનોને એવું કહેવામાં આવે કે તમારે બિલોમાં ભૂલ છે, તો બેનોએ ફરી પાછા બિલ બનાવીને આપ્યા. એ થઈ ગયું એટલે કે છે, હવે કે સરપંચ તલાટીને સહી સિક્કા લાવ, એટલે સરપંચ તલાટીને સહી સિક્કા લાવ લઈને આવ્યા. એ થઈ ગયું, બધું થઈ ગયું એ રીતે, પણ હજી સુધી કોઈ બિલોનું સોલ્યુશન નીકળ્યું નથી. પછી હવે અમે કંટ્રોલમાંથી સ્ટોક લાવીએ, એટલે સ્ટોકમાં એ અમારે છે ને તો ભાડા ખર્ચવાના, એ સ્ટોક કેન્દ્રમાં લઈ જવાનું, પછી એ સ્ટોક વપરાય એટલે ખાલી પારદાન થાય ને, એટલે ખાલી પારદાને મારે ભાડું ખર્ચીને અહીંયા લાવવાનું. એ લાવીએ એટલે પછી પેલા જે ત્યાં ઉભા ને એ પણ અમારી જોડે પૈસા માગે કે અમને આપો, કે એટલે અમારે એ આપવાનું. પછી બધી રીતે અમારું સોસાયટી એ લોકો કરે જ છે. પેલા જે સાહેબ છે એમને ભાડા અમે આપ્યા, અત્યારે બોર્ડ અમારે ત્યાં ઉતર્યા છે, એના ભાડા અમારે આપવાના છે. અહીંયા કોઈ મહેમાન આવે, ઓફિસના તો કોઈ અધિકારી આવે, તો પણ એમનો ખર્ચો પણ અમારા જોડે માગવામાં છે. અમે નાસ્તો કરાવ્યો, ખવડાવ્યું, જમાડ્યું, આ બધું અમને કહેવામાં આવે. અમારા જોડે 15% જેની જેવી મરજી, જેને જેવી મરજી ના આપીએ એટલે બેન છૂટા કરી દેશું. આ તમે જે સંતો પહેર્યો, આ તો તમે મોડા આવ્યા હતા, એવું કરી અમારો પગાર કાપી નાખ. હમણાં મારો ખુદ નો પગાર કાપી નાખ્યો, મારો જીતપુર 1 નો 503 રૂપિયા કાપી નાખ્યો, જીતપુર 2 વાળી નો 800 રૂપિયા કાપી નાખ્યો. હવે એના ઘરના અંદર 3-4 જાત બીમાર છે બેન, આટલી મોંઘવારી નો અમારે પૂરું કેવી રીતે કરવું? એમપીઆર નો ખર્ચા અમારે, કિશોરીની માહિતી નો ખર્ચા અમારે, બધા તમામ ખર્ચા અમારે. પછી લોકો અમુક બેનો તો ઘરમાં ચાલે છે. તમે એવો આક્ષેપ અમારા કરતા કે પેલા તમારા જોડે ઉદ્ધત વ્યવર્તન કરે? મારા ગેસ નો બાટલો મેં ભરાયો હતો, ગેસ નો બાટલો ભરાય મેં કોમ્પ્યુટર પાસે આપી દે, પાસી ના તમે કોઈ છેડછાડ કરી નથી, એકદમ સ્પષ્ટ છે. એ મેં પાસી આપી છે, અને મને કૈલાસ બેન એમ કીધું કે બેન તમારી પાસી ખોટી છે તો તમે પ્રવીણભાઈ ને ફોન કરો. એટલે મેં સુપરવાઇઝર ના કીધા થી મેં ફોન કર્યો, એટલે આ ભાઈ ને મેં એમ કીધું કે ભાઈ પ્રવીણભાઈ મારે પાસે શું ભૂલશે? એટલે મને છૂટતા જ એમ કે બેન તમે તો ઘેર બાટલા વાપરો છો. એટલે મેં એમને કીધું પ્રવીણભાઈ આવો તો ખોટો આક્ષેપ ના મૂકો, મારા ઘેર ઇન્ડિયન બાટલા નથી, મારા ઘેર પ્રાઇવેટ રિલાયન્સ બાટલા છે. તે સાથે કૈલાસ બેન મને એમ કહ્યું બેન તમે ત્યાં જાઓ, હું એ દિવસ ના કે બીજા દિવસે મીટિંગ માં હું ખાલી ચોપડી ખોલીને બતાવતી હતી કે જો આ મારી એન્ટ્રી સંભાજી ની, અને આ મને મારું સાંભળો તો એક બાજુ મને ચલો નીકળો બહાર, નીકળો નીકળો આંગળી ને હજી મૂકવા નીકળો નીકળો હતી કે નહીં આપવાનું? તો શું અમારો કોઈ અધિકાર નથી? અમે જો ગામના અંદર થી ખંત્રોળી ને ના આપીએ ને એક પણ માહિતી, એક પત્રક ચાર ના આવે ને તો આખા શેરાની માહિતી ઉભી થઈ જાય. તો અમે આપીએ છીએ તારે લોકો ખુરશી પર બેઠા સીધે 80-80 હજાર પગાર લેશે, તો અમારે એટલો કોઈ પગાર છે?